ખેરાલુ તાલુકાની જીવાદોરી સમાન ચિમનાબાઈ સરોવર ઘણા વર્ષોથી ખાલી પડી રહ્યું છે ખેરાલુ શહેર અને તાલુકાના બાર જેટલા ગામડાના ખેડૂતો અને નાગરિકો માટે આશીર્વાદરૂપ ચિમનાબાઈ સરોવરમાં નર્મદાનું પાણી ભરવાની રાજ્ય સરકારે બે હજાર માં જાહેરાત કરી હતી પરંતુ આજ દિન સુધી પાણી નહીં ભરાતા ખેરાલુ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અભયરાજભાઈ ચૌધરીએ ટેક લીધી છે તેમનું કહેવું છે કે જ્યાં સુધી ચિમનાબાઈ સરોવરમાં નર્મદા અથવા ધારોઈનું પાણી ભરવામાં નહીં આવે ત્યાં સુધી દાઢી તેમજ માથાના વાળ નહીં કઢાવે જે મુખ્યમંત્રી એમનો આખો મંત્રીમંડળનો હવાલો એમના પાણે છે ગુજરાતમાં કોઈ બોલી ના શકે એમને અહીંયા ખેડૂતોને ખાતરી આપી હતી કે આ સરોવર અમે ભરીશું અને ખેડૂતોને હરિયાળી ક્રાંતિ બનાવી દઈશું દસ વર્ષ સુધી આપણે રાહ જોઈએ એમની ટીપું પાણી આ સરોવરમાં મેં નોખ્યું નથી એટલે આપણે સરકારના વિરુદ્ધમાં આ ટેક દાઢી રાખી અને એના હમુ સરકારને બતાવવા માટે કે તમે જૂઠાણો જોઈએ પ્રજાને બતાવવું પડશે કે આ ખોટો માણસ છે છપ્પનિયા દુષ્કાળ વખતે સયાજીરાવ ગાયકવાડે અછતના સમયમાં નાગરિકોને તળાવના ખોદકામના બદલામાં અનાજ આપીને ચિમનાબાઈ સરોવર બંધાવ્યું હતું અંદાજે સોળસો એકરમાં પથરાયેલા ચિમનાબાઈ સરોવરમાં ઓગણીસો સુધી વરસાદી પાણી ભરાતું હતું પરંતુ સમયાંતરે તળાવના આવરા બંધ થતા ચિમનાબાઈ સરોવર ઘણા વર્ષોથી પાણી વગર ખાલી પડી રહ્યું છે હવે આસપાસના ગામડાના ખેડૂતો વાવેતર કરીને ખેતી પણ કરવા લાગ્યા છે તેમાં પણ ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો છે ત્યારે સહકારી અગ્રણીઓ છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આપેલા વચનને પાડવા અપીલ કરી છે પચાસ ક્યુસેજનું પાણી તો એમને અહીંયા નોખવા માટે નરોત્તમ પટેલ હતા સિંચાઈ મંત્રી તારે એમને સ્વીકાર ફેડા પચાસ ક્યુસેજની પાઇપલાઇન પણ નોખેલી છે પણ એ ખર્ચો કરી એક વખત પાણી પણ ગઈ વખત આપ્યું આ વખત એમાં પાણી પણ એક કિન્ના ખોરીના ખાતર મને એવું લાગે છે વર્ષ બે હજાર બે માં ભાજપ સરકાર બન્યા પછી રાજ્ય સરકારે ઉત્તર ગુજરાતના તળાવોને નર્મદાના પાણીથી તરબોળ કરી દેવા માટે બે હજાર પાંચસો કરોડની યોજના બનાવીને આ યોજનામાં ચિમનાબાઈ સરોવરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને પચાસ ક્યુસેક પાણી ચિમનાબાઈ સરોવરમાં નાખવાનો રાજ્ય સરકારે સૈદ્ધાંતિક સ્વીકાર પણ કર્યો હતો પરંતુ દસ વર્ષ પછી પણ કાર્ય પૂર્ણ ન થતાં અગ્રણીઓએ આંદોલન છેડવાનો નિર્ણય કર્યો છે નબદામો તો આજે પાણી છે નબદામ ડેમમાં તો કુદરતીથી મેર શકે તેથી કરીને કામ ડેમ પાણી ભર્યું હોય આજે પણ શુદલામ રીતે પાણી જતું હોય પણ કિન્નાર પૂર પર પાણી છોડતા નથી તો અમે એવું આક્રોશ આંદોલન કરવા છે એવું જલત આંદોલન કરવાની સરકારને ફરજ પડશે કોઈ પણ ભોગે અમને ચિંતા સર્વનું પાણી નાખવું પડશે એવી અમે ફરજ પાડ્યું જો કે રાજ્ય સરકારે ખીરાલુ તાલુકાની તમામ રજૂઆતોને અભરાઈએ ચડાવી દીધી છે તાજેતરમાં મહેસાણા ખાતે યોજાયેલી પાણીની સમીક્ષા બેઠકમાં સિંચાઈ અને પાણી પુરવઠા મંત્રી નીતિનભાઈ પટેલે અછતનું બહાનું આગળ ધરીને પાણી ભરવાની વાતને ફગાવી દીધી હતી અત્યારે નર્મદા બંધમાં કે અન્ય યોજનામાં એટલા મોટા પ્રમાણમાં કોઈ પાણીનો જથ્થો નથી કે જેથી મોટા ડેમો અથવા મોટી મોટા તળાવો ભરી શકાય અત્યારે નાના તળાવો અને પાઇપલાઇનથી જોડાયેલા તળાવો ભરવાની જ આપણે કામગીરી હાથ ઉપર લીધી છે અને એનો લાભ આપણે જ્યાં જ્યાં મળવાપાત્ર છે ત્યાં આપી રહ્યા છીએ ખેરાલુ તાલુકાના ખેડૂતોએ ચિમનાબાઈ સરોવરમાં નર્મદાનું પાણી છોડવા માટે નવેમ્બર બે હજાર અગિયારમાં હાઈકોર્ટના દ્વાર ખકડાવ્યા હતા પરંતુ રાજ્ય સરકારે પાણીનો બગાડ થતો હોવાનું સોગંદનામું કરીને હાથ અધ્ધર કરી દીધા છે ત્યારે ભાજપને ચૂંટણીમાં ફાયદારૂપ બનેલો ચિમનાબાઈ સરોવરનો મુદ્દો આગામી ચૂંટણીમાં નુકસાનરૂપ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ મણોલ વીટીવી મહેસાણા